Jayambe friends, welcome to all YouTube channel of Jayambe Group of School Standard 11 Second Language English માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, યુનિટ નંબર 2 એમાં રીડ 2 છે. અ પાલનપુર યુથ રીવેન્ટ્સ ધ હમ્બલ વોચ, એટલે કે પાલનપુરનો એક યુવાન એક અજાયબ ઘડિયાળ બનાવી કાઢે છે. હવે અહીંયા વાત શેની કરેલી છે મિત્રો, તો કે ઉત્તર ગુજરાતના પાલનપુરના રહેવાસી એવો એક પ્રણવ મિસ્ત્રી કરીને છે. આપણે પિક્ચરની અંદર એનો સાઈડમાં ફોટો દેખાય છે કે જે પ્રણવ મિસ્ત્રી જે છે, કે જે ગિયર નામની ભવિષ્યની અંદર અતિ ઉપયોગી એવી ઘડિયાળ જે છે એને સમગ્ર વિશ્વની અંદર એ નામ એનું બનાવી કાઢે છે. અને નાનપણથી જ કંઈક કરી બતાવવાની ખેવના ધરાવતા અને આ પ્રણવની જે શૈક્ષણિક કારકિર્દી છે એ ખૂબ સરસ એવી નીવડી રહી છે. પોતે શિક્ષણની સાથે સાથે ઘણી બધી પ્રવૃત્તિઓ છે, પ્રવૃત્તિની અંદર પોતે ઘણા બધા સારા એવા પદની અંદર પોતે રહી ચૂક્યા છે. પોતે કયા કયા ક્ષેત્રની અંદર વર્ક કરેલું છે અને કયા કયા ક્ષેત્રની અંદર પોતે નામના મેળવી છે એની વાત આપણને આ સરસ મજાના યુનિટની અંદર કરેલી છે. તો મિત્રો, આપણે કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર આપણે આ પ્રણવ મિસ્ત્રી પાલનપુરનો એક જેને કહી શકાય કે ખૂબ સારો એવો પ્રેરણાદાયી જે વ્યક્તિ છે એના વિશેની ચર્ચા આપણે આ યુનિટની અંદર કરીએ. લેટ્સ સ્ટાર્ટ. પ્રણવ મિસ્ત્રી, અ નેટિવ ઓફ પાલનપુર, નોર્થ ગુજરાત, શોકેસ ધ ઇમ્પોસિબલી ફ્યુચરિસ્ટિક વોચ ગિયર ટુ ધ વર્લ્ડ. પાલનપુરનો મૂળ વતની, નેટિવ ઓફ પાલનપુર એટલે કે પાલનપુરના મૂળ વતની એવા પ્રણવ મિસ્ત્રીએ જે છે અશક્ય લાગતી ઇમ્પોસિબલ એવી ઘડિયાળ જે છે એની ભવિષ્યની ઘડિયાળ જે છે એનું નામ શું છે મિત્રો, તો કે ગિયર. ગિયર જે છે એને સમગ્ર વિશ્વની સામે એણે રજૂ કરી. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ સેમસંગ રિસર્ચર્સ અમેરિકા, હુ હેઝ ડિઝાઇન્ડ ડિજિટલ વોચ ધેટ લેટ્સ યુ ચેક મેસેજ વિથ અ ગ્લાન્સ ઓર મેક કન્વર્સેશન 007 સ્ટાઇલ. હવે આ પ્રણવ મિસ્ત્રી જે છે મિસ્ત્રીએ સેમસંગ રિસર્ચ અમેરિકાની કઈ ટીમ છે મિત્રો, તો કે થિંક ટેક ટીમ, જેને તમે બૌદ્ધિક ટુકડી કહી શકો. આ થિંક ટેક ટીમ જે છે એનો વડો એટલે કે એના મેઇન જે છે એ મેઇન તરીકે આ પ્રણવ મિસ્ત્રી રહી ચૂક્યા છે. અને તેણે એક ડિજિટલ ઘડિયાળ બનાવી છે અને એ ડિજિટલ ઘડિયાળ જે છે કે જેનાથી તમે એક જ નજરની અંદર ઘણા બધા સંદેશાઓ ચેક કરી શકો છો, તેમજ 007 સ્ટાઇલ જે છે એ સ્ટાઇલની અંદર તમે વાતચીત પણ કરી શકો છો. મિત્રો, જો તમે આ જે ઘડિયાળ એને બનાવી છે ઘડિયાળની ખાસિયત શું છે એના વિશેની વાત આપણને અહીંયા રજૂ કરે છે. વિથ ગિયર યુ આર એબલ ટુ મેક કોલ્સ એન્ડ રિસીવ કોલ્સ વિધાઉટ ઇવન ટેકિંગ યોર ફોન આઉટ ઓફ યોર પોકેટ, સેડ પ્રણવ મિસ્ત્રી. હવે ગિયર જે છે એની મદદથી તમે ખિસ્સામાંથી ફોન બહાર કાઢ્યા સિવાય યજ કોલ કરી શકો છો. એટલે કે તમે આ જે ગિયર નામની વોચ છે, એની ખાસિયત શું છે, તો કે તમે કોલ ઉપાડી શકો છો પણ ફોન ખિસ્સામાંથી બહાર કાઢ્યા વગર જ ફોન ઉપાડી શકો છો, તેમજ ફોન કોઈનો આવતો હોય તો ફોનને મેળવી પણ શકો છો. કોણ કહે છે, તો કે સેડ પ્રણવ મિસ્ત્રી. વેન હી વોઝ અબાઉટ 11 પ્રણવ યુઝ ટુ સે, હું મોટો થઈ બહુ નામ કમાઈશ, વેન આઈ ગ્રો અપ આઈ લર્ન ટુ અ લોટ ઓફ ફેમ. જો મિત્રો, શું કહે છે કે જ્યારે પ્રણવ લગભગ 11 વર્ષનો જ હતો ત્યારે શું કહેતો કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ, મતલબ કે માન પ્રતિષ્ઠા મેળવીશ. વેન આઈ ગ્રો અપ, જ્યારે હું મોટો થાય આઈ વિલ લર્ન ટુ લોટ ઓફ ફેમ, સેડ ઇઝ ફાધર કીર્તિભાઈ. હવે એના પિતા જે કીર્તિભાઈ છે પોતે વાત કરે છે. વી નેવર ન્યૂ ઇટ વિલ બી સો સૂન, પણ અમને ખબર નહીં કે તે આટલું બધું જલ્દી થઈ જશે. પ્રણવ વોઝ લાઈક એની અધર ચાઇલ્ડ, બટ હિઝ આઈક્યુ પાવર હિમ ટુ ધ ફર્સ્ટ રેન્ક ઇન એવરી એકેડેમિક યર હી સ્પેન્ડ એટ વિવિધ લક્ષી વિદ્યા મંદિર પાલનપુર. હવે એના પિતા શું કહે છે કે પોતે એવું કહેતો નાનો હતો ત્યારે કે હું મોટો થઈને બહુ નામ કમાઈશ, પણ અમને નહોતી ખબર કે માત્ર 11 વર્ષની ઉંમર અને આટલી નાની ઉંમરની અંદર પોતે આટલો જલ્દીથી નામ કમાઈ લેશે. અને પ્રણવ જે છે ને એ અન્ય બાળકોની જેવો જ હતો,
પણ એનો જે આઈક્યુ પાવર જે છે એ આઈક્યુ પાવર કેવો હતો તો કે પાલનપુરની વિવિધ લક્ષી વિદ્યા મંદિર છે ખાતેના દરેક અભ્યાસના વર્ષે તેને હંમેશા કેવો નંબર આવતો તો કે હંમેશા પોતે ફર્સ્ટ રેન્ક છે એ પોતે મેળવતો એટલો એનો આઈક્યુ પાવર જે છે એ સારો હતો હવે કઈ કઈ એક્ટિવિટીની અંદર પોતે વધારે આગળ પડતો હતો તો કે હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી બધી જ પ્રકારની જે કાંઈ પ્રવૃત્તિઓ હોય દરેક પ્રવૃત્તિની અંદર પોતે નિપુણ હતો બીટ સ્ટડીઝ પછી તે અભ્યાસ હોય મ્યુઝિક હી સિંગ્સ ઓર સ્પોર્ટ્સ પ્લેડ બેડમિન્ટન સેડ ધ પ્રાઉડ ફાધર હવે પછી સંગીત હોય અને તે ગાય છે પણ ખરો હી સિંગ્સ અને રમત તો કઈ રમતની અંદર પાવરફુલ છે તો કે બેડમિન્ટન હી પ્લેઝ બેડમિન્ટન સેડ ધ પ્રાઉડફુલ ફાધર એક ગૌરવવંતી પિતાજીને શું કહે છે કે મારો દીકરો દરેક પ્રવૃત્તિની નિપુણ હતો પછી અભ્યાસ હોય સંગીત હોય કે રમત હોય હી સ્ટડી ઇન હિઝ મધર ટંગ ગુજરાતી એન્ડ લેટ જોઈન નિરમા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ બીઈ ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ પોતે એની માતૃભાષા ગુજરાતીમાં જ ભણ્યો છે મધર ટંગમાં જ અને ત્યારબાદ તેણે શું કર્યું તો કે કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક થવા બીઈ એટલે શું થશે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એમાં બીઈ થવા બાદ અમદાવાદની નિરમા યુનિવર્સિટીમાં પોતે જોડાયા હી વેન્ટ ટુ અર્ન ધ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન ફ્રોમ આઈઆઈટી મુંબઈ પોતે આજે ઇન્ડસ્ટ્રીયલ ડિઝાઇન છે મતલબ ઔદ્યોગિક ડિઝાઇન છે એમાં અનુસ્નાતક કરવા માટે પોતે ક્યાં ગયા તો કે આઈઆઈટી મુંબઈ પહોંચ્યા વિચ અર્ન હિમ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ એન્ડ પ્રેસિડેન્સ એવોર્ડ્સ ફ્રોમ એપીજે અબ્દુલ કલામ અને પોતે આઈઆઈટી કરવા માટે ક્યાં ગયા તો કે મુંબઈ પહોંચ્યા કે જ્યાંથી તેને હૈદરાબાદ સ્થિત એવું માઇક્રોસોફ્ટ કંપનીની અંદર નોકરી મળી ગઈ અને એમને રાષ્ટ્રપ્રમુખ પ્રેસિડન્સ એટલે કોણ થશે મિત્રો રાષ્ટ્રપ્રમુખ કોણ તો કે એપીજે અબ્દુલ કલામ એમના હસ્તકે એમને પ્રેસિડન્ટ એવોર્ડ એ પણ આપવામાં આવેલો છે હી સેડ તે કહે છે શું કહે છે કે ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર આઈ વર્ક ઓન વેરિડ ફિલ્ડ્સ લાઇક ઇન્ટરેક્શન ડિઝાઇન રોબોટિક્સ કોમ્પ્યુટર ગ્રાફિક્સ એચસીઆઈ એઆઈ ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ એમ્બેડેડ સિસ્ટમ સોશિયલ કોમ્પ્યુટરિંગ એન્ડ ધ લિસ્ટ ગોઝ ઓન પોતે કયા કયા ક્ષેત્રોની અંદર કામ કર્યું છે તો કે પોતે કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગમાં દાખલ થયો ત્યારથી લઈ અને અનુસ્નાતક થયો ત્યાં સુધીમાં એમણે કેટલા ક્ષેત્રોમાં કામ કર્યું છે તો કે વેરિડ ફિલ્ડ વિવિધ ક્ષેત્રોની અંદર કામ કર્યું છે ફોર એક્ઝામ્પલ તો આપણને એ કીધેલું છે ઇન્ટરેક્શન ડિઝાઇન પછી તો કે રોબોટિક્સમાં કોમ્પ્યુટર ગ્રાફિક્સની અંદર એટલે કે કોમ્પ્યુટરને લગતા જે કંઈ કામો છે એની અંદર એચસીઆઈ એઆઈ ઇન્ફોર્મેશન ગ્રાફિક્સમાં એમ્બેડેડ સિસ્ટમમાં અને સામાજિક જે કંઈ કોમ્પ્યુટિંગ છે એની અંદર પણ પોતે કામ કર્યું છે અને હજી સુધી તો આમ યાદી ચાલતી જ રહેશે જો મિત્રો આપણને અહીંયા ડોટ 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 કરીને આપેલું છે મતલબ હજી સુધી ઘણી બધી લાંબી યાદી છે કે જેમાં એણે વિવિધ ક્ષેત્રોની અંદર વર્ક કરેલા હોય I explore the fields with different project and research paper. Here are some of my project in brief. હવે શું કહે છે કે મેં જુદા જુદા પ્રોજેક્ટો અને સંશોધનો છે એ મેં અનેક ક્ષેત્રો જે છે એની અંદર મેં લેખોથી તપાસ્યા છે તો મેં અહીંયા અમુક પ્રકારના મારા પ્રોજેક્ટો હાથ ધરેલા છે એને હું અહીંયા ઇન બ્રીફ એટલે સંક્ષેપમાં ટૂંકમાં હું તમને દર્શાવી રહ્યો છું કે મેં કેવા પ્રોજેક્ટોની અંદર કામ કર્યું છે એમાં સૌથી પહેલો એનો પ્રોજેક્ટ કયો છે મિત્રો તો કે એ પોતે ટેલિટચ જેને કહી શકાય એ ટેલિટચ નામના પ્રોજેક્ટની અંદર પોતે વર્ક કરે છે એની માહિતી આપણને અહીંયા આપેલી છે જોઈએ ટેલિટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ હવે ટેલિટચની મદદથી તમે શું કરી શકો તો કે તમે દૂરથી વસ્તુઓને સ્પર્શી શકો છો અને બીજું શું કરી શકો છો તો કે કંટ્રોલ નિયંત્રિત કરી શકો છો સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી
ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. હવે આપણે ફોન દરેક લોકો યુઝ કરીએ જ છીએ ને, તો આપને ખબર છે કે સ્માર્ટફોનના કેમેરામાંથી તમે જુઓ અને સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુ છે તેને તમે નિયંત્રિત કરી શકો છો. હવે એણે જે ફોન બનાવ્યો છે ટેલિટચ, આ ટેલિટચ શું છે તો કે એના દ્વારા સ્ક્રીન પર દેખાતી દરેક વસ્તુને આપણે નિયંત્રિત કરી શકીએ છીએ લાઈક અવર સ્માર્ટફોન. નાવ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લિયન્સ ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન અ ફન વે. હવે તમારા ઉપકરણો જે છે એની સાથે તમે દૂરથી પણ એ ફની વે એટલે કે રમતા રમતા પણ તમે પ્રતિક્રિયા એની સાથે કરી શકો છો. ટીવી હોય, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ, ડટ ડટ ડટ, જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. આ બધી જ વસ્તુ, કઈ કઈ વસ્તુ કીધી તો કે માત્ર સ્ક્રીનને અડવાથી જ તમે આ વસ્તુને ટચ કરી શકો છો. તેમાં શું શું આવે તો કે ટીવી, એલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર બહારનું ખોલવું, પછી ઓપન ટર્ન ઓન ધ લાઇટ એટલે કે લાઇટ ચાલુ કરવી, આ બધું જ તમે આરામથી કરી શકો છો. એન્ડ આ બધું શું છે તો કે ઇટ્સ સિમ્પલ, આ બધું જ સરળ છે. ટેલિટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ ડિસ્ટન્સ. હવે ટેલિટચ છે તમને દૂરથી માત્ર સ્ક્રીન પરના સ્પર્શથી જ તમારી દુનિયા સાથે તમે પ્રત્યાયન કરાવી શકે છે. એટલે કે ટેલિટચ એક એવું છે કે જેના દ્વારા તમે એ દુનિયા સાથે એ પ્રત્યક્ષ રીતે તમે એના પ્રત્યાયન કરી અને એની સાથે ટચમાં રહી શકો છો. આપણને અહીંયા પિક્ચરની અંદર મિત્રો જુઓ આપેલું છે કે જે આપણા લાઈક અવર સ્માર્ટફોન, આપણા ફોનની જેમ જ ટચ કરો અને કોઈ પણ વસ્તુ છે એને કંટ્રોલ અને નિયંત્રિત કરી શકીએ છીએ. તો આ ટેલિટચ એનું એક ઉપકરણ હતું. હવે પછી આપણને વાત કરી છે એ છે સ્પર્શ. સ્પર્શ એટલે પણ શું થશે તો કે આ સ્પર્શ શું છે તો કે ચેષ્ટા માત્રથી એક કહી શકાય એવું એક પ્રત્યક્ષીકરણનું ઉપકરણ છે. જોઈએ, સ્પર્શ લેટ્સ યુ કોન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ ટુ ધ અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર્સ. હવે આ સ્પર્શ શું છે તો કે પ્રત્યક્ષીકરણથી તમે મીડિયાને સ્પર્શ દ્વારા ચેષ્ટા માત્રથી તમે એક ડિજિટલ ડિવાઇસથી, વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એટલે કે એક ડિજિટલ ડિવાઇસથી તમે બીજી ડિજિટલ ડિવાઇસની અંદર એને શું કરી શકો છો તો કે તમે એની આપ લે કરી શકો છો. ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક રીડર એટ એક્સ્ટ્રા. હવે તમે લેપટોપ હોય, તમારું ટીવી છે, સ્માર્ટફોન છે, તમારી ઈ બુક રીડર છે વગેરેમાંથી તમે કાંઈ પણ કોપી કરવા માગતા હો, કાંઈ પણ તમે એની ડુપ્લિકેટ કરવા માગતા હો તો તમે માત્ર સ્ક્રીન પર સ્પર્શ કરો. નાવ ઇટ ઇઝ સેવ્ડ કોન્સેપ્ચ્યુઅલી ઇન યુ. અને હવે તે પ્રત્યક્ષીકરણની રીત તમારા ઉપકરણમાં સાચવી શકાશે. નેક્સ્ટ, ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. હવે તમારે શું કરવાનું છે કે તમે જે એ પેસ્ટ કરવા માગો છો, મતલબ તમે જે કોપી કરી છે એને તમે પેસ્ટ કરવા માગો છો, તો એ પ્રયુક્તિને તમારે સ્પર્શ દ્વારા તમારે એ ડિવાઇસને ટચ કરવાની છે. એન્ડ સ્પર્શ યુઝિસ ટીચ બેસ્ટ ઇન્ટરેક્શન એઝ એન ઇન્ડિકેશન ફોર વોટ ટુ કોપી ફ્રોમ વોટ એવર એન્ડ વેર પાસ ઇટ ઓન. હવે સ્પર્શ દ્વારા જે કાંઈ કોપી થયું છે, નકલ કરવું હોય અને નકલ કર્યા પછી એને તમે જ્યાં મોકલવા માગતા હો અને જ્યાં તમે એને મોકલવા માગો છો, જ્યાં તમે એને પાસ કરવા માગો છો, તો એ બાબતને સ્પર્શ આધારિત ચિહ્નો દ્વારા તમે વાપરી શકો છો. તો આ વસ્તુ શું છે મિત્રો તો કે જો અહીંયા આપણને વાપેલું છે કે પેસ્ટ અને કોપી. હવે તમે માની લો કે અહીંયા કોઈ પણ કોમ્પ્યુટર કે મોબાઈલ ફોનની સ્ક્રીન છે એમાંથી તમે વસ્તુને કોપી કરી છે અને હવે તમારે બીજી ડિવાઇસની અંદર એને પેસ્ટ કરવી છે, તો એની માટે તમારે પ્રત્યક્ષીકરણ દ્વારા સ્પર્શ નામની જે પ્રયુક્તિ છે એનો ઉપયોગ કરી અને તમે કોપી અને પેસ્ટ કરી શકો છો. મિત્રો આપણે આમાંથી પસાર થઈ ચૂક્યા છીએ. હવે પછીના એક આપણને સનફ્લાવર અને સિક્સ્થ સેન્સ વિશેની વાત કરેલી છે, જેની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. તો આ મિત્રો આ વિડીયોની અંદર આપણે શેની વાત કરી તો કે પાલનપુરનો મૂળ વતની પ્રણવ મિસ્ત્રી છે કે જે પોતે અનેક પ્રકારના પ્રોજેક્ટો હાથ ધરેલા છે, એમાંના બે પ્રોજેક્ટ ટેલિટચ અને સ્પર્શ એના વિશેની ચર્ચા કરી ગયા. હવે પછીની ચર્ચા આપણે નેક્સ્ટ વિડીયોની અંદર કરીશું. થેન્ક યુ સો મચ.